પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષાર. મિત્રો, આ પ્રકરણમાં આપણે એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ, તમામ એસિડ અને બેઝમાં શું સમાનતા છે, એસિડ અથવા બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે અને ક્ષાર વિશે વધુ જાણકારી આપણે આ પ્રકરણમાં મેળવીશું. ક્વેશ્ચન 1. એસિડ અને બેઝના સામાન્ય ગુણધર્મો લખો. એસિડના ગુણધર્મો: એસિડ સ્વાદે ખાટા હોય છે, તે ભીના ભૂરા લિટમસને લાલ બનાવે છે, એટલે કે એસિડ જે છે એનો સ્વાદ જે હોય છે એ કેવો હોય છે? ખાટો. તે ભીના ભૂરા લિટમસને લાલ બનાવે. આ યાદ રાખવા માટે એ ભૂ લા, એટલે કે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે. તે બેઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, એટલે કે એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરશે તો ક્ષાર અને પાણી બનાવશે. એસિડ એટલે કે HCl, બેઝ એટલે કે NOH, આ બંનેની પ્રક્રિયા થાય તો આપણને નિપજમાં ક્ષાર એટલે કે NaCl પ્લસ પાણી એટલે કે H2 આપણને મળશે. તે ધાતુ સાથે પ્રક્રિયા કરી H2 મુક્ત કરે છે, એટલે કે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરશે તો આપણને નિપજની અંદર H2 મળશે. એસિડ એટલે કે આપણે HCl પણ લખી શકીએ અથવા તો H2SO4. HCl એ આપણો એસિડ કહેવાય. એ ધાતુ સાથે પ્રક્રિયા કરે, ધાતુ એટલે કે તમે ઝીંક લો, મેગ્નેશિયમ લો, એફી લો, કોઈ પણ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો નિપજની અંદર આપણને H2 મુક્ત થાય છે. એના પછી જો બેઝના ગુણધર્મો. બેઝ જે છે એ સ્વાદે તુરા હોય છે, તે ભીના લાલ લિટમસને ભૂરું બનાવે છે, એટલે કે બેઝ જે છે એ ભીના લાલ લિટમસ પેપરને કેવું બનાવશે? ભૂરું. એટલે કે આને યાદ રાખવા માટે બે લા ભૂ, એટલે કે બેઝ લાલ લિટમસને ભૂરું બનાવે. આ બેઝ જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરશે તો ક્ષાર અને પાણી બનાવે છે. એટલે કે એસિડના ગુણધર્મો હતા, બરાબર, એની અંદર એસિડ સ્વાદે ખાટા હોય છે તો બેઝ કેવા હોય છે? તુરા. એસિડ ભીના ભૂરા લિટમસને લાલ બનાવે, એટલે કે એ ભૂલા, અને બેઝ બે લાભુ એટલે કે ભીના લાલ લિટમસને ભૂરું બનાવે. એસિડ જે છે એ બેઝ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને પાણી બનાવે. બેઝ પણ એસિડ સાથે પ્રક્રિયા કરશે તો નિપજની અંદર આપણને હંમેશા ક્ષાર અને પાણી મળશે.